ઉત્તર પ્રદેશમાં આવેલ અયોધ્યાના છપૈયાથી નીકળેલી સંત પદયાત્રા આજે વડોદરા આવી પહોંચી હતી. અયોધ્યાના છપૈયાથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ સુધી સંત પદયાત્રાનું આયોજન થયું હતું, જેનો ગત 13 ડિસેમ્બરના રોજ આરંભ થયો હતો. છપૈયાથી નીકળેલી સંત પદયાત્રા આજે સવારે વડોદરાના માંડવી મુકામે પહોંચી હતી, જ્યાં સંત પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માંડવી ખાતે ધારાસભ્ય યોગેશ પટેલ, ડેપ્યુટી મેયર યોગેશ પટેલ, મુક્તિ સહિત અગ્રણીઓ પાદરા સંત પદયાત્રાના સંતોનું ભાવભર્યું સ્વાગત કરી આરતી કરવામાં આવી હતી. દરમિયાન સંત પદયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પહોંચી હતી, જ્યાં મંદિરના સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલે સંતોનું ભવ્ય સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા. સ્વામિનારાયણ અટલાદરા ખાતે સંતોને ભાવથી આવકારી પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ સુધી યોજવામાં આવેલ સંત પદયાત્રાને બિરદાવી હતી. જ્યારથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ મને આ સત્સંગમાં અનુભવ કરાવ્યો, આ સત્સંગમાં મને હું લીધો, ત્યારથી મારા જીવનમાં ખૂબ બધા પરિવર્તન આવ્યા છે. અને હું દ્રઢપણે માનું છું કે જીવનમાં ગુરુનું હોવું બહુ જ જરૂરી છે. સત્પુરુષ અને ગુરુ જો આપણા જીવનમાં હોય તો તમારા જીવનમાં એવી કોઈ વસ્તુ નથી કે જે તમે અચીવ ન કરી શકો, પણ એના માટે એક ગુરુનું હોવું બહુ જરૂરી છે, સત્સંગનું હોવું બહુ જરૂરી છે, હું દ્રઢપણે માનું છું. બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ એક વિશિષ્ટ સંકલ્પ કર્યો અને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય સ્થાન છપૈયા, જિલ્લો ગોંડા, રાજ્ય ઉત્તરપ્રદેશ, ત્યારથી લઈને અહીંયા વડોદરા જિલ્લાનું ચાણસદ ગામ જે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે ત્યાં સુધીની એક પદયાત્રા કરવી, લગભગ 1280 કિલોમીટરની આ પદયાત્રા થાય. સંતોએ ડિસેમ્બરની 14મી તારીખથી આ શરૂઆત કરી અને આજે 22મી જાન્યુઆરીએ અહીંયા અટલાદરા ખાતે પધાર્યા છે. લગભગ 39-40 દિવસની આ પદયાત્રા માં ઉત્તરપ્રદેશ રાજ્યના તમામ ગામો, ત્યાંથી મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશથી સિનોર, ભોપાલ, ઇન્દોર એ બાજુથી થઈને અહીંયા વડોદરા પધાર્યા છે. લગભગ 32 જેટલા સંતો સાથે એમની સહાયમાં થોડા હરિભક્તો અને યુવકો પણ હતા. આજે અહીંયા અંતિમ ચરણમાં અટલાદરાથી ચાણસદ સુધીની આ યાત્રા છે, જેમાં પૂર્ણાહુતિ આ પદયાત્રાની ત્યાં ચાણસદ મુકામે જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે ત્યાં થશે.